नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 2 सप्टेम्बर 2023, आजना सवारना 6:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं। जेमां गुजरात में हजू पण केटलाक विस्तारों में छूटा छवाया वरसादनी शक्यता रहेली छे, तो नवी लो प्रेशर सिस्टम बंगाळनी खाड़ी में बनी अने गुजरात तरफ आवशे, तो गुजरात में मोटो वरसादी राउंडनी शुरुआत पण थशे। तो आ पूर्व फाल्गुनी नक्षत्र में वरसादना संजोगों जोवा मळ्या छे, तेनी संपूर्ण अपडेट मेळवीशुं। चेनल में नवा होय तो सब्सक्राइब करी लेजो। आजनी वात करीए तो आजे बपोरना समय खास करीने सौराष्ट्रना पण केटलाक विस्तारों छे जेमां वरसादनी संभावना छे। झापटा पड़शे, खंभाळिया छे, लालपुर छे, ओखा आजूबाजूना विस्तारों होय, तेमज कुतियाणा, उपलेटा, जूनागढ़ आजूबाजूना विस्तारों, अमरेली छे, सावरकुंडला आजूबाजूना कोई कोई विस्तारों, तुलसीशाम छे, राजूला, महुआ, बगदाणा, तळाजा, जेसर, आ बधा विस्तारों में हलवा झापटानी संभावना रहेली छे। तो खास करीने दक्षिण गुजरात में वलसाड, पाड़ी, धरमपुर, भवनाथ, अंबोशी तेमज आजूबाजूना जे मोटा भागना विस्तारों छे, वापी छे, खाडोली छे, कपराड़ा छे, सापुतारा छे, आ बधा विस्तारों में पण हलवा झापटा पड़वानी शक्यता रहेली छे। आवतीकाले 3 तारीखनी वात करिए तो 3 तारीख में पण मेहसाणा आजूबाजूना उत्तर गुजरातना विस्तारों से, हिम्मतनगर से, मध्य गुजरात में अमदावाद, कपड़वंश, गांधीनगर आजूबाजू कोई कोई जगह झापटा पड़ी सके, तो सौराष्ट्र में भाणवड, पोरबंदर, जूनागढ़ आजूबाजू दरियाई पट्टी में, तेमज दक्षिण गुजरातनी वात करिए तो वलसाड, डांग, तापी, नवसारी आ बधा जे विस्तारों से तेमां पण हळवा झापटानी संभावना छे। હવે મિત્રો વાત કરીએ લો પ્રેશર સિસ્ટમ જે બંગાળની ખાડીમાં ડેવલપ થઈ રહી છે, 6 તારીખ આજુબાજુ આ સિસ્ટમ તેનું વધારે સ્વરૂપ મોટું બનાવશે અને તેનો જે આખો ટ્રફ છે તે ગુજરાત સુધી ફેલાવાની શરૂઆત થશે, જેમાં ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ડુંગરપુર હોય, હિંમતનગર હોય, બાંસવાડા, લુણાવાડા તેમજ દાહોદ પંથક આ બધા જે વિસ્તારો છે તેની અંદર વરસાદની શરૂઆત થશે। 7 તારીખની વાત કરીએ તો 7 તારીખમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, બોટાદ, બરવાળા છે, વલભીપુર છે, તેમજ ભાવનગર, શિહોર આજુબાજુના જે વિસ્તારો છે, તળાજા, પાલીતાણા આજુબાજુના વિસ્તારો, તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, બારડોલી, તાપી આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ખાસ કરીને ચાંપાનેર આજુબાજુના જે વિસ્તારો છે, ગોધરા, પીપલોદ, દાહોદ આ બધા વિસ્તારો, બાલાસિનોર, બાયડ, માલપુર, કડાણા, લુણાવાડા, જહલોદ, દાહોદ, મેઘનગર, કુશલગ્રહ, મોડાસા, અરવલ્લી, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ 8-7-8 તારીખની અંદર સારા વરસાદની શક્યતા છે। 8 તારીખની સવારના સમયની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। 8 તારીખે બપોર પછીના સમયે પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। 9 તારીખની વાત કરીએ તો 9 તારીખની અંદર ઉત્તર ગુજરાતમાં ડુંગરપુર, હિંમતનગર તેમજ અરવલ્લી આજુબાજુના જે વિસ્તારો છે, માંડલી, મોડાસા તેમજ મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, કપડવંશ, બાયડ, લુણાવાડા, બાલાસિનોર, જહલોદ, પીપલોદ, ગોધરા તેમજ દાહોદ પંથકની અંદર વરસાદની સંભાવના છે। પીપલોદ છે, સાપાનેર છે, છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો, વડોદરા, આણંદ, બોરસદ, તારાપુર, ખંભાત, મહેમદાવાદ, મહુધા અને ડાકોર, અમદાવાદ, ગાંધીનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં જંબુસર, કરજણ, ભરૂચ આજુબાજુના વિસ્તારો, ડેડિયાપાડા, ઉંબરપાડા, કોસંબા, વંકલ, તાપી, બારડોલી, સુરત તેમજ નવસારી, બીલીમોરા, વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, ડાંગ, વાંસદા, છતાણા આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા 9 તારીખમાં સવારના સમયથી રહેલી છે। લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થશે। 8 તારીખે સવારના સમયની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે, પાલનપુર છે, આબુ રોડ છે, ખેડબ્રહ્મા છે, મહેસાણા છે, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, નડિયાદ, કપડવંશ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, ખંભાત તેમજ દક્ષિણ ગુજરાતમાં અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે રહેલી છે। સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ, પાલીતાણા, સાવરકુંડલા, જેસર, બગદાણા તેમજ વલભીપુર, ધંધુકા, રાણપુર, બોટાદ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે।
तो आ रीते समग्र गुजरात नी अंदर वेली सवार थी 10 तारीखे वरसादी माहौल जोवा मळशे। बपोरना समय नी वात करीए तो सौराष्ट्रमां राणपुर, धंधुका, सुरेंद्रनगर, बोटाद, बरवाळा, वलभीपुर, गढ़ा आजूबाजूना विस्तारों तेमज सीहोर, भावनगर, तलाजा, पालीतणा आजूबाजूना विस्तारों तेमज सावरकुंडला, राजूला, महुआ आजे बधा विस्तारों से तेमां पण वरसादनी संभावना छे। तो खास करीने मध्य गुजरातना विस्तारों विरमगाम छे, धोळका, अमदावाद, कपड़वंश, लुणावाड़ा, दाहोद, गोधरा, नड़ियाद, खंभात तेमज वडोदरा, छोटाउदेपुर, राजपीपळा, भरूच, अमोद आजूबाजूना विस्तारों तेमज सूरत, तापी, वलसाड, नवसारी अने डांग आ बधा जे विस्तारों छे तेमां पण वरसादनी शक्यता छे। उत्तर गुजरातनी वात करीए तो खेड़ब्रह्मा छे, डूंगरपुर छे, हिम्मतनगर छे, बांसवाड़ा छे, दाहोद, गोधरा, अमदावाद ने गांधीनगर ने आ बधा विस्तारों में वरसादनी संभावना छे। 10 तारीखे सांजना समय की बात करिए तो बोटाद, जसदण, अमरेली, भावनगर तेमज अलंग, तलाजा, महुआ, उना, वेरावल आ बधा विस्तारों में वरसादनी संभावना छे। दक्षिण गुजरात में राजपीपळा, भरूच, सूरत, तापी तेमज वलसाड, नवसारी अने डांग आ बधा विस्तारों में पण वरसाद जोवा मळशे। तो कपड़वंश, लुणावाड़ा, दाहोद, गोधरा, छोटाउदेपुर आ बधा विस्तारों तेमज आबू रोड, पालनपुर, खेड़ब्रह्मा, हिम्मतनगर, डूंगरपुर आ बधा विस्तारों में पण वरसादनी संभावना रहेली छे। हवे जोईए 11 तारीखनी अपडेट। तो 11 तारीखनी अंदर सौथी वधारे सिस्टम गुजरात उपर जोवा मळशे। जामनगर छे, भाणवड, पोरबंदर, राजकोट, छोटीला, सुरेंद्रनगर, बोटाद, जसदण, गोंडल, जूनागढ़, भावनगर तेमज अमरेलीना तमाम विस्तारों, महुआ, राजूला, जेसर बगदाणा, पालीतणा, धारी बगसरा, विसावदर, गीर सोमनाथ, वेरावल, उना आजूबाजूना विस्तारों तेमज सुरेंद्रनगर छे, मोरबी छे, मध्य गुजरात में विरमगाम, अमदावाद, कपड़वंश, लुणावाड़ा, दाहोद, पंचमहाल, नड़ियाद, धोळका, खेड़ा, आणंद, वडोदरा, छोटाउदेपुर तेमज अमोद, भरूच, राजपीपळा एटले नर्मदा जिल्लो, सूरत, तापी, वलसाड, नवसारी अने डांग जिल्ला में भारे थी पण वधारे वरसादनी शक्यता छे। तो उत्तर गुजरात में मेहसाणा, खेड़ब्रह्मा, डूंगरपुर, हिम्मतनगर, बांसवाड़ा आ बधा विस्तारों में पण वरसाद जोवा मळशे। हवे जोईए बपोर पछीना समयनी अपडेट। 11 तारीख में तो ओखा, जामनगर, राजकोट, मोरबी, सुरेन्द्रनगर, बोटाद, भावनगर, अमरेली, गीर सोमनाथ, जूनागढ़, पोरबंदर, सौराष्ट्रना तमाम विस्तारों तेमज दक्षिण गुजरात में भरूच, नर्मदा, सूरत, तापी, वलसाड, नवसारी अने डांग जिल्लानी अंदर वरसादनी पूरेपूरी शक्यताओं अत्यारे मॉडलों दर्शाई रहा छे। मध्य गुजरात में अमदावाद, गांधीनगर, खेड़ा, आणंद, वडोदरा, छोटाउदेपुर, दाहोद, गोधरा, पंचमहाल, महिसागर, साबरकांठा, अरवली, बनासकांठा, पाटण, मेहसाणा आ बधा जे विस्तारों से तेमां सौथी वधारे वरसाद 11 तारीख में जोवा मळशे। राधनपुर, मेहसाणा, हिम्मतनगर, डूंगरपुर, खेड़ब्रह्मा, पालनपुर, आबू रोड, अंबाजी तमाम विस्तारों समावेश थाय छे। तो आ रीते समग्र गुजरात उपर जे लो प्रेशर सीस्टम छे ते 11 तारीखनी अंदर जोवा मळशे। 10 તારીખથી તેની અસર સૌથી વધારે ચાલુ થશે। તો ખેડૂત મિત્રો આ રીતે ખાસ કરીને ગુજરાતની અંદર જે વાતાવરણમાં પલટો આગામી 5 તારીખથી આવશે અને 6-7 તારીખથી હળવા મધ્યમ વરસાદથી શરૂઆત થશે। 10 તારીખથી ભારે વરસાદ પડશે, જે 14 તારીખ સુધી આ વરસાદી રાઉન્ડ જોવા મળશે। અત્યારે જે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે તેમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદના સંજોગો દર્શાવાઈ રહ્યા છે, ખેડૂતો પિયત આપી રહ્યા છે। ત્યારે હવે જે પણ ખેડૂતોને પિયતની વ્યવસ્થા નથી તેવા ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે પોતાની જે મોલાત છે, પોતાનો પાક છે તે બસી શકે છે। કારણ કે એક મહિના જેવો સમય થયો છે, વરસાદ નથી પડ્યો, હજી દશક દિવસ વરસાદ ન પડે તો ખેડૂતોની હાલત કફોડી થઈ શકે, કારણ કે ધાર્યા મુજબ ઉત્પાદન ન મળી શકે। તો આશા રાખીએ કે અત્યારે જલ્દી વરસાદ થઈ જાય અને ખેડૂતોને એક સફળતા મળે। તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।